દિવાળીના પર્વ નિમિત્તે ઘર આંગણામાં અવનવી રંગોળી બનાવવામાં આવે છે ત્યારે અયોધ્યા મંદિરના નિર્માણ બાદ પહેલી દિવાળી આવી છે અને જેને લઈને સુરતમાં રંગોળી આર્ટિસ્ટે 8 ફૂટ લાંબી શ્રીરામ ભગવાન તેમજ અયોધ્યા મંદિરની રંગોળી બનાવી છે આ સાથે જ આ રંગોળી બનાવવા પાછળ 5 દિવસ જેટલો સમય લાગ્યો હતો अयोध्या में जे मंदिर बन्या पछी जे पहली दिवाळी आवी रही छे त्यारे सूरतना आर्टिस्ट द्वारा जे श्रीराम भगवाननी जे छे अनोखी रंगोळी अहींया करवामां आवी छे जे आपने सूरतना सलाबतपुरा विस्तारमां आवी छे आपने जोई शकाय छे के जे सूरतना सलाबतपुरा विस्तारमां जे एक रंगोळी आर्टिस्ट छे तेना द्वारा श्रीराम भगवाननी जे 8 फूट लांबी जे छे ते रंगोळी करवामां आवी छे जे 8 फूट लांबी आ रंगोळी करवामां आवी छे जेने लईने तेओने 5 दिवसनी आ मेहनत कहेवामां आवी रही छे 5 दिवसनी मेहनत तेओ छेल्ला 8 वर्षथी अवनवी अवनवी रंगोळीओ बनावता होय छे घरना आंगणामां दिवाळीनो पर्व आव्यो छे लोको घरना आंगणामां विविध ने अवनवी जे रंगोळी बनावे छे त्यारे जे आर्टिस्ट द्वारा छे ते श्रीराम भगवानने लईने जे अयोध्यामां जे पहेली दिवाळी छे तेने आवकारवा माटे सूरत शहेरनी अंदर आ प्रकारनी जे रंगोळी छे आ रंगोळी करवामां आवी छे आपने साथे रंगोळी आर्टिस्ट उपस्थित छे आपने सीधा एमनी साथे વાતચીત કરીશું જી મેડમ તમારું નામ રશ્મિ રંગોનવાલા જી મેડમ આજે અયોધ્યામાં પ્રથમ દિવાળી આવી છે તેને આવકારવા માટે તમે સુરત શહેરની અંદર શ્રીરામ ભગવાનની રંગોળી બનાવી છે કેટલા ફૂટ લાંબી છે અને શું વિચાર આવ્યો પછી આ તમે રંગોળી બનાવી છે અયોધ્યાના મંદિર બન્યા પછી આ ફર્સ્ટ દિવાળી છે તો એને ધ્યાનમાં રાખીને મેં શ્રી રામલલ્લાની રંગોળી બનાવી અને એની સાથે અયોધ્યા મંદિર પણ કેપ્ચર કર્યું છે આમ રંગોળી બનાવવામાં મને 35 થી 36 કલાક થયા છે અને 8 ફૂટ લાંબી 4 ફૂટ પહોળાઈની રંગોળી છે જી તમે છેલ્લા કેટલા વર્ષથી આ રંગોળીઓ બનાવતા આવ્યા છે અને આ વર્ષે તમને શું વિચાર આવ્યો કે શ્રીરામ ભગવાનની રંગોળી તમારે બનાવવી છે છેલ્લા 8-9 વર્ષથી હું રંગોળી બનાવું છું અને આ વર્ષે અયોધ્યાની પહેલી દિવાળી છે ને એને જ ધ્યાનમાં લઈને મેં આ રંગોળી બનાવવાનો વિચાર કર્યો જે આપણે જોયું તેમ જે શ્રીરામ ભગવાનની જે અયોધ્યામાં મંદિર બન્યા બાદ જે પ્રથમ દિવાળી આવી છે તે દિવાળીને આવકારવા માટે જે સુરત શહેરના અંદર એક રંગોળી આર્ટિસ્ટ દ્વારા શ્રીરામ ભગવાનની 8 ફૂટ લાંબી જે રંગોળી બનાવવામાં આવી છે લલિતા મંતવ્યની સુરત